ઉરીમાં સૌથી મોટો આતંકી હુમલો થતા જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભારે લાગણી જેવી સ્થિતિ છે. ત્યારે પુલવામા થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલામાં 40થી વધુ જવાન શહીદ હતા. હિન્દુ યુવા વાહિની દ્વારા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. ઉરી બાદ સૌથી મોટો આતંકી હુમલો થતા જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભારે લાગણી જેવી સ્થિતિ છે. ત્યારે પુલવામા થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં 40થી વધારે જવાન શહીદ થતા ભારતવાસી શોકમાં ગરકાવ છે. હુમલાની એવી અસર પડી છે કે ભારતમાં એક શહેર એવું નહીં હોય કે જ્યાં આતંકીઓ સામે લોકોએ વિરોધ દર્શાવ્યો ન હોય. ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓ, સામાજિક સંસ્થાઓ અને હિન્દુ સંગઠનો દ્વારા પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં હિન્દુ યુવા વાહિની દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ યુવા વાહિનીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેનર, પ્લેકાર્ડ સાથે પાકિસ્તાન હા હા અને આતંકવાદ ખત્મ કરોના નારા લાગ્યા હતા. કેન્ડલ માર્ચ યોજી વિરોધ કર્યો હતો. હિન્દુ યુવા વાહિની દ્વારા શહીદોને ન્યાય આપવા માટે ઉગ્ર માંગ કરી હતી. पुलवामा में हुए हमारी सेना के ऊपर आत्मघाती हमले के विरोध में और सरकार के समर्थन में आज हम लोगों ने एक मौन रैली का आयोजन किया. इसमें कैंडल मार्च करके हम अपने दिवंगत ऐसी हुतात्माओं को, अपने शहीदों को श्रद्धांजलि देने का एक छोटे से कार्यक्रम का हम लोगों ने आयोजन किया है. और भारत सरकार से मांग करते हैं, भारत सरकार से हम लोग मांग करते हैं, हिंदू युवा वाहिनी गुजरात प्रदेश, समस्त भारत सरकार उन दोषियों को जनमानस की वेदना को समझते हुए घर में घुस करके मारे और पाकिस्तान के भीतर पनपे हुए आतंकवाद को जड़ से नेस्त नाबूद करे. अब नहीं सहेगा हिंदुस्तान, अब हिंदुस्तान नहीं सहेगा. ये नई रीति और नए रिवाज का भारत है, नई ताकत का भारत है. ऐसे कृत्य करने वालों की ईंट से ईंट बजा दी जाएगी, उसमें कोई संकोच नहीं है. जयेश प्रजापति साथ एनएस गुजरात न्यूज़ अहमदाबाद.